નોટબંધી અને જીએસટીની અસરને પગલે સતત ઘટી રહેલા જીડીપીને લઈને મોદી સરકાર નિશાના પર છે. જો કે આ પરિસ્થિતિ લાંબા ગાળે નહીં હોય અને લાંબા ગાળે ભારતીય અર્થતંત્રને આ જ નોટબંધી અને જીએસટીના મોટા લાભાલાભ મળશે. આ દાવો છે વૈશ્વિક નાણાકીય સંસ્થા HSBCનો. કંપનીનો દાવો છે કે મોદીના શાસનમાં કરાયેલા આર્થિક સુધારાઓને પગલે આગામી 10 વર્ષોમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની રહેશે. નોટબંધી અને જીએસટીની મારથી અર્થતંત્ર પર નકારાત્મક અસરને લઈને મોદી સરકાર ચારે કોરથી ઘેરાઈ છે. આંતરિક અને બાહ્ય વિરોધ વચ્ચે મોદી સરકાર માટે રાહતના સમાચાર છે. વૈશ્વિક નાણાકીય સંસ્થા HSBCએ દાવો કર્યો છે કે નોટબંધી અને જીએસટી જેવા આર્થિક સુધારાથી જીડી પર નકારાત્મક અસર ભલે થઈ હોય, લાંબા ગાળે આ જ આર્થિક સુધારાઓ દેશના અર્થતંત્રને એક નવી ઊંચાઈએ લઈ જશે. એવી ઊંચાઈએ કે આગામી 10 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. HSBCએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં છેલ્લા થોડા સમયમાં થયેલા આર્થિક સુધારાની નકારાત્મક અસર થઈ છે. નોટબંધી અને જીએસટીથી જીડીપીનો દર પણ ઘટ્યો છે. જો કે ગ્રોથ ટ્રેડને જોતાય કહી શકાય કે આગામી વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થાની બોલબાલા હશે. રિપોર્ટ પ્રમાણે ભારતનો વૈશ્વિક જીડીપીની સરખામણીએ માત્ર 3% છે, પરંતુ ગતનો ગ્રોથ ટ્રેડ સતત સુધારા પર છે. જો આ જ રીતે આ ગ્રોથ ટ્રેડ વધતો રહ્યો તો આગામી વર્ષોમાં ભારત જાપાન અને જર્મનીને પાછળ મૂકી દેશે. આ રિપોર્ટ ભારતીય અર્થવ્યવસ્થાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક એવો ભાગ જે ધીમી ઝડપે વિકસી રહ્યો છે, તો બીજી તરફ એવો ભાગ જેમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. અને પ્રથમ ભાગમાં ફેરફાર 2018 થી 2019 સુધી જોઈ શકાશે, જેમાં ધીમો વિકાસ દર અને કેટલાક ક્ષેત્રો સારા વિકાસ દર જોઈ શકાશે. 2020 બાદ ભારતનો વિકાસ ગતિ પકડશે અને 2019-20 સુધી વિકાસ દર 7% સુધી પહોંચી જશે. ઉલ્લેખનીય છે કે નોટબંધીને લઈને આમ જનતાથી માંડીને અર્થતંત્રના દરેક તબક્કે નકારાત્મક અસર થઈ છે, જે બાદ આવેલા જીએસટીએ અર્થતંત્ર માટે પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિ ઉભી કરી છે. મોદી સરકારના આ બે સૌથી મોટી આર્થિક સુધારાઓને લઈને મોદી ખુદ ભાજપના જ નેતાઓની ટીકાનો ભોગ બન્યા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક નાણાકીય સંસ્થાનો આ રિપોર્ટ સરકાર માટે વાગ્યા પર મલહમ જેવો સાબિત થયો છે. ब्यूरो रिपोर्ट VTV.